रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं? ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की। इसमें खुशबू है गुजरात की। यहां त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। નમસ્કાર, ગુડ ઇવનિંગ, કેમ છો? શિયાળાનો આ સરતું એક ઓર અઠવાડિયું, હવે ઠંડી જરાક ઓછી થઈ ગઈ છે, નહીં થોડોક તડકો પણ પડવા માંડ્યો છે, કારના એસી ચેક કરવા પડે ને એવી ગરમી શરૂ થઈ ચૂકી છે, પંખો પણ ફરવા માંડ્યો છે અને મચ્છર રોજ રાત્રે આવીને કાનમાં ઘણો બધો ગણગણાટ કરી જાય છે. આ તકાજો છે કે તડકો આ ઉનાળાની ઋતુ હવે નજીક છે, હૂંફની ઋતુ હવે વિદાય થવામાં છે. આ હૂંફની અવર જવર વચ્ચે એક શાશ્વત ગરમાવો છે ને આપણી ભાષાનો છે, આપણી ભાષાના સંગીતનો અને આપણી ભાષાના સાહિત્યનો છે. એટલા માટે જ દર શનિવારે અમે આ ભાષાનો ઉત્સવ ઉજવીએ છીએ, આ ભાષાના ગીતો ગાઈએ છીએ, આ ભાષાના લોકપ્રિય સંગીતકારો, સ્વરકારો અને ગાયકોને અમારા સ્ટુડિયોમાં નિમંત્રણ આપીએ છીએ અને એમની પાસેથી ખૂબ બધા ગુજરાતી ગીતો સાંભળીએ છીએ. આપ સૌનું સ્વાગત છે જલસોના આ લાઈવ જેમિંગ સેશનમાં, આ શનિવારી લાઈવ જેમિંગ સેશનમાં. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ છે અને તમે ડાઉનલોડ કરી શકો છો. આ વાત હવે તમારાથી અપરિચિત નથી. આજની આ શનિવારની સાંજે આપણી સાથે એક ઓર એવા કલાકાર છે જે ગુજરાતી ગીતોને સંગીતને ખૂબ પ્રેમ કરે છે. ફેસબુક પર જેમના પ્રોફાઇલ પર બ્લુટિક છે એટલા બધા એમના ફોલોઅર્સ અને ફેન્સ છે, એટલા લોકપ્રિય છે કે તેમને માણવા, તેમને સાંભળવા, તેમના કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરવા પ્રજા ઉમટે છે, સતત વ્યસ્ત રહે છે. ખૂબ દિલથી ગુજરાતી ગીતો ગાય છે, આ ગીતોની આ સંગીતની સાધના કરે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી એ ગુજરાતી ગીત સંગીતને ભરપૂર મનથી પરફોર્મ કરે છે. ખૂબ લોકપ્રિય અને ખૂબ જ જાણીતા અને ખૂબ સજ્જ મારી સાથે, પ્લીઝ વેલકમ, ખૂબ દિલથી, ખૂબ હૃદયપૂર્વક આવકારો. સરી જતી હૂંફ છે પણ તમે તમારા આવકારમાં ખૂબ ગરમાવો રાખો અને એમને તાળીઓથી વધાવીને આવકારો, દિલથી આવકારો ઉર્વશી રાદડિયાને. ઉર્વશી બેન વર્ષોથી ગુજરાતી ગીતનો સંગીતનો જલસો કરતા રહે છે, એમના ડાયરા, એમના કાર્યક્રમો, એમનું લોક સંગીત એટલું બધું લોકપ્રિય છે કે એમના કાર્યક્રમોમાં જન્મેદની ઉમટે છે. એમના હલકમાં છે ને એક એક સરસ પ્રકારનો પેલો લોકબોલીનો ટહુકો છે, એક ભીની માટીનો એક 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 અનોખો અંદાજ અને અવાજ છે. આજે એમના આ સરસ મજાના કંઠથી આપણે સાંભળીશું ભરપૂર લોકગીતો, લોકપ્રિય ગીતો, સુગમ સંગીત, લગ્ન ગીતો, ભજનો અને કંઈક એવા ગીતો કે જે કદાચ આપણે ઓછા સાંભળ્યા છે અથવા નથી સાંભળ્યા. તો તૈયાર થઈ જાઓ આપ સૌ. શનિવારી આ જલસોના લાઈવ જેમિંગ સેશનમાં મારી સાથે છે ઉર્વશી રાદડિયા અને આપ સૌનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું, પ્રેમથી આવકારું છું જલસોના લાઈવ જેમિંગ સેશનમાં. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર મ્યુઝિક એપ્લિકેશન છે. ઉર્વશીબેન તમારું ખૂબ દિલથી, ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ખૂબ 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 ધન્યવાદ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આજે અમને મજા પડી જવાની છે, ગેરંટી છે. અમે દિલથી આવકારીએ છીએ ફરી એકવાર. કેવી રીતે શરૂઆત કરવી છે, શું ગાઈશું સૌથી પહેલા? સૌથી પહેલા તો મારું વન ઓફ ધ ફેવરિટ છે ઓકે અત્યારે ભજન ઓકે અને મીરાબાઈ દ્વારા લખેલું છે. વાહ વાહ, જે બહુ જ ગમે છે, મને આથી શરૂઆત કરીએ. કેમ કે માનવ કહે કે હું કરું એ અને કરતલ દૂજો કોઈ પણ આદર્યા
એ તારા અધવચ રહે જી 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 અરે રે મારો હરી કરે સો હો કરમ નો સંગાથી રાણા મારું કોઈ નથી હે કરમ નો સંગાથી રાણા રાણા કોઈ નથી એ લખા એના જુદા જુદા લે લખા એના નોખા નોખા લે હે સંગાથી રાણા મારો કોઈ નથી અને ગુજરાતી ગીત સંગીતનો આ કર્મ સાધના લઈને બેઠા છે ત્યારે આ તક મળી છે ત્યારે આવું સરસ મજાનું પદ ગવાયું છે ત્યારે મને કહેવાની ઈચ્છા થાય છે કે અમારા સંગાથી આ દરેક કલાકારોનો અમે બહુ દિલથી આભાર માનીએ છીએ. એમના સાથ સંગાથ અને સહકાર વિના શનિવારી જલસાનો લગભગ આ 37મો એપિસોડ છે કન્ટિન્યુઅસ. નવરાત્રીને બાદ કરો તો અમે વચ્ચે ક્યાંય બ્રેક લીધો નથી. આ સહકાર આ સાથ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારો પ્રતિભાવ પણ ખૂબ હુંફાળો રહ્યો છે અને ખૂબ બધા લોકો અત્યારે આપણને સતત પ્રતિભાવ મોકલતા જઈ રહ્યા છે. તમારા પ્રતિભાવ વિશે વાત કરીએ અને તમારી ફરમાઈશો સુધી પણ પહોંચીએ પણ એ પહેલા ઉર્વશીબેનને આપણે ઘણા બધા ગીતો સંગીતો સાથે સાંભળવા છે અને એ એટલા લોકપ્રિય છે એમની પાસે લોકપ્રિયતા તો છે જ સાથે સાથે સજ્જતા છે એવી સજ્જતા કે અમે એમને કીધું કે જ્યારે અહીંયા ગાવાનું છે તો એ લગભગ 30 ગીતોનું એમનું પોતાનું એક લિસ્ટ લઈને આવ્યા છે એમાંથી કંઈક નોખું અનોખું આપણે સાંભળવાનું છે. એ પછીથી આપણે તમારા પ્રતિભાવો તરફ પણ અને તમારી ફરમાઈશ તરફ પણ આગળ વધીએ છીએ. આપ જોઈ રહ્યા છો જલસો નું આ ફેસબુક પેજ. જલસો એક ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી. ઋષિબેન હવે પેલું ભજન લીધું, હવે એક લોકગીત લઈએ છીએ. પણ સાજાન તારા સંભારણા અરે રે મને વયું ના જોને ઘેરા વળે પણ મારા કાણા કેરા કણ હલે જીજી એ આવી એક એક ચાંચ ભરે કે આભમાં ઝીણી જબુ કેવી
કે અમને વાલી દરબારો ની નોકરી રે, હે તમને વાલી દરબારો ની નોકરી રે, હે અમને વાલો તમારો જીવ સાઈબા, હે અમને વાલો રે તમારો જીવ ગુલાબી નહી રે ઝીણી જબુ કે વીજળી રે અને ગુલાબી નહીં જવા દઉં ચાકરીએ. વિચાર કરો કે અમને કોઈ એવું કીધું હોત કે નહીં જવા દઉં ચાકરીએ તો શનિવારનું જલસાનું શું થતું. અમને આ ચાકરીની એટલી મજા પડે છે કે દર શનિવારે અમે બહુ જ મનથી અમારા સ્ટુડિયોમાં આવી જઈએ છીએ, કારણ કે અમારી સાથે હોય છે આટલા લોકપ્રિય અને આટલા સજ્જ કલાકારો. અને આ સજ્જ કલાકારો માટેનો તમારો પ્રેમ પણ આમ ખોબે ને ખોબે છલકાય છે. કેટલા બધા લોકો આપણી સાથે છે જે સતત રિસ્પોન્ડ કરી રહ્યા છે. જયશ્રી કાચા જાદવ ખૂબ બધી તાળીઓ સાથે તમને વધાવી રહ્યા છે. મનોજ માંડવિયા હાઈ કહી રહ્યા છે. વિજય રાનપરા થમ્સ અપ બતાવી રહ્યા છે. દેસાઈ તેજસ કહી રહ્યા છે જોરદાર બહુ સરસ સંભળાવો, ખૂબ એન્જોય કરી રહ્યા છીએ આપણે બધા જ. આપના પ્રતિભાવો પરથી પણ એ તરત સમજાય છે. મણિયારો પ્લીઝ એવું લખું મોઢવાડિયાની ફરમાઈશ છે. મોગલ આવો ને પ્રકાશ રમણીકલાલ ની ફરમાઈશ. મહિપાલ સિંહ ઝાલા કહી રહ્યા છે જમાવટ હો બાપુ, થેન્ક યુ બાપુ. ધવલ પરમાર કહી રહ્યા છે સુપર સિંગિંગ ઉર્વશી મેમ, માય ફેવરિટ ગુજરાતી સિંગર એવર, થેન્ક યુ વેરી મચ. સુરેશ ગોસાઈ થેન્ક યુ કહી રહ્યા છે. પ્રકાશ કલ્યાણા વાલમ આવો ને અગેન, તમારું ફેવરિટ ગાવ એવું દેસાઈ તેજસ પણ કહી રહ્યા છે. સો એકાદ તમારું ફેવરિટ લઈ આવે. દીકરી વિશેનું ગીત મારું પોતાનું લખેલું છે અને સ્ત્રી ભ્રૂણ હત્યા એને લઈને આખો આ વિષય પણ મેં લખ્યું છે, તો એ મને સંભળાવું ગમશે, અમને સાંભળવું ગમશે. દીકરીનું દિલ દિલ દઈને સાંભળજો, થોડી કરુણા કરજો માઈ, દીકરીનું દિલ દિલ દઈને સાંભળજો, થોડી કરુણા કરજો માઈ, દીકરી છે તુલસી ચારી, દીકરીની વાત નિરાળી, થોડી કરુણા કર મારી માઈ, દીકરીની વાત નિરાળી. અનિશભાઈ દીકરી એની માને કહી છે, નથી જાણતી હું આ દુનિયાને, ફક્ત જાણું છું માં તુજને, હો માં હો માં હો માં હો માં, મને ખબર છે મારી ચિંતા તને, તું મારી શકીશ નહીં મુજને, શકીશ નહીં મુજને, જાણે શું મજબૂરી છે તારી, છે આવડી કેમ લાચારી, થોડી કરુણા કર મારી માઈ,
દીકરી છે ન્યારી ન્યારી દીકરીનું દિલ દિલ દઈને સંભાળજો કરુણા કરજો માઈ દીકરી છે તુલસી ક્યારી દીકરીની વાત નિરાળી દીકરી છે તુલસી ક્યારી દીકરીની વાત નિરાળી દીકરીની વાત નિરાળી ઉર્વશીબેને ખૂબ સરસ લખ્યું છે. આપણે પણ જ્યારે દીકરીઓના જન્મની ચિંતા લઈને બેઠા છે ત્યારે આ કેટલો સરસ એક સંદેશો આપે છે આ ગીત. ઉર્વશીબેનના કંઠમાં પણ એ અસર છે આ વાતની. આ કંઠ, આ લોકપ્રિયતા, આ સજ્જતા, એટલે જ આપણું ગુજરાતી સંગીત. દર શનિવારે જલસો ઉપર ગુજરાતી સંગીતની આ એક શનિવારી મહેફિલ જામે છે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. ઘણા બધા લોકોની બીજી ફરમાઈશો સતત અવિરત ચાલુ છે. ભાવેશ વ્યાસ કહી રહ્યા છે, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. ભાવેશભાઈ, આ ગીત બહુ જાણીતું છે, અનેક લોકોએ અનેક જગ્યાએ અનેક વાર અનેક કંઠમાં તમે સાંભળ્યું હશે. કંઈક નવા ગીતો સાંભળીએ, થોડા જુદા ગીતો સાંભળીએ. બાકી આ ગીત લોકપ્રિય છે, ખૂબ જાણીતું છે અને ખૂબ માનીતું છે, એમાં ના નથી. પણ આ મંચ પરથી થોડાક અજાણ્યા, થોડા ઓછા જાણીતા ગીતો અને જુદા જુદા ગીતો તમને સંભળાવવા છે. અશોક પટેલ કહી રહ્યા છે, જલસો હો. થેન્ક યુ વેરી મચ અશોકભાઈ. જોરમાં જોરદાર સર નવલસિંહ પરમાર કહી રહ્યા છે. કૈલાશ રાવલ પૂછી રહ્યા છે, હું પાંખ વિનાનું પંખી, મને ગગન પડે છે નાનું, ગીત ગાશો પ્લીઝ. અમે પ્રયત્ન કરીશું. અલ્પેશ મિરોલિયા, ગુડ મેડમ એવું કહી રહ્યા છે. થેન્ક યુ સર. ચિરાગ હિરપરા કહી રહ્યા છે, બહુ મજા આવી. ગજેન્દ્ર ચૌહાણ, વાહ સંકેતભાઈ નાઇસ. અહીંયા કોણ સંકેતભાઈ છે? જે પણ હોય, અમે આ પ્રતિભાવ અમારા નામે ચોરી લઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. એક વિલનની ફરમાઈશ છે, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ. પહેલા લઈ લઈએ આપણે, ચોક્કસથી, બીકોઝ એનું નામ મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. અમે પહેલી વાર સાંભળ્યું ત્યારે અમને એટલું જ ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું, હવે અમારા મિત્ર બની ગયા છે. એક વિલન ભાઈ, કેમ છો? હેલો, તમારા માટે સ્પેશિયલ સોંગ હું ગાવા માંગીશ આજે. વાહ. શરદ પૂનમ ની રાતડી એ આને વાલા ચાંદો ચડ્યો આકાશ, સરખે સરખી એ વાલા સહેલડી, જી જી એ તો હાલી રમવારાસ. ચાંદો ઉઈગો ચોકમાં ગાયલ, ચાંદો ઉઈગો ચોકમાં, એ ચાંદો ઉઈગો ચોકમાં ગાયલ, એ ગાયલ એ ગાયલ, ચાંદો ઉઈગો ચોકમાં. એ લેરીડા લેરીડા ઓ લેરીડા લેરીડા, અરણ્યું આથમીરે હાલાર શેરમાં અરજણિયા, અરણ્યું રે આથમીરે હાલાર શેરમાં અરજણિયા. જાપે મારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી, જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી. એ લેરીડા લેરીડા ઓ લેરીડા લેરીડા, આવતા જાતા નો નેડો લાગ્યો અરજણિયા, આવતા રે જાતા નો નેડો લાગ્યો અરજણિયા. ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉઈગો ચોકમાં, ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ. વાહ ભાઈ વાહ, ચાંદો ઉગ્યો બરાબર. ફૂલ મૂન, બ્લુ મૂન,
રેડ મૂન, બધા જ રંગ દેખાઈ ગયા ને આ પરફોર્મન્સમાં. એક વખત જોરદાર તાળીઓ આપ જ્યાં પણ હો ત્યાંથી ઉર્વશી બેન માટે, પિનાક અને રવિ માટે સાથે જ ઉપાડી શકો. તો આ ફરમાઈશ હતી એક વિલનની. થેન્ક યુ એક વિલન ભાઈ, તમારા લીધે અમે પણ સરસ આ ગીત સાંભળીને અમને પણ મજા પડી ગઈ. ધર્મદેવ દેસાઈ કહી રહ્યા છે, નૈષધભાઈ ઋતુ રૂડી રૂડી મારા વાલમાં, અગર સંભળાવી શકાય તો. નરસિંહ મહેતાનું આ જે પદ છે અમે પ્રયત્ન કરીશું. યોગેશ સરવૈયા કહી રહ્યા છે, ઓલ જલસો ટીમ એન્ડ ઉર્વશી રાદડિયા સુપર પરફોર્મન્સ, થેન્ક યુ વેરી વેરી મચ. એક વિલન ખૂબ તાળીઓ પાડી રહ્યા છે તમારી આ ફરમાઈશ માટે. કોયલ બેઠી આંબળિયાની ડાળે એ જય ઓડેદરાની ફરમાઈશ છે. ઉર્વશીબેન લગન ગીતો પણ એટલા બધા નોખા અનોખા લઈને આવ્યા છે, આપણે માનીશું. ખુબ બધા લોકો પરણવાના છે હવે, માંડ માંડ પેલાથી કમુરતા ઉતર્યા છે, એટલે અમુક જે ટાંપીને બેઠા છે અને જેમની જેમની ઘર વરઘોડાના ઘોડા અને વરો વાગી રહ્યા છે, બધા માટે અમે આ ગીતો ગાવાના છીએ. આસ્થા રાણા ગુજરાતની કોયલ એવું તમારા માટે કહી રહ્યા છે, થેન્ક યુ આસ્થા. ભાવિન ગોપાણી જોઈ રહ્યા છે, ફેબ્યુલસ વોઇસ બેન એવું કહી રહ્યા છે, થેન્ક યુ ભાવિનભાઈ. મહિપત મહિપત મોગલ આવે એ ગીતની ફરમાઈશ કરી રહ્યા છે. દર્શન હીરાપરા કહી રહ્યા છે, કોયલ બેઠી આંબળિયાની ડાળ એ સોંગ ફરીથી. વાહ જોઈએ મારી ફરમાઈશ પૂરી થાય છે કે નહીં, બાકી અવાજ મસ્ત ઉર્વશીજી. જયશ્રી કાચા જાદવ કહી રહ્યા છે, જયશ્રી બેન કઈ ફરમાઈશ છે ફરી લખી મોકલો. એટલી બધી ફરમાઈશ આવે છે ને એટલી ઝડપથી આવે છે કે દરેક વિશે વાત કરવી અને દરેકની ફરમાઈશ લેવી શક્ય નથી, કેટલું કે એની જાતે ફિલ્ટર પણ થઈ જાય છે. તો આપની ફરમાઈશ ફરીથી લખી મોકલો. હવે લઈએ છીએ કોયલ બેઠી કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે ગઢને શીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આ પણ દેશ કેસરિયા જય ભાઈ તમે કોયલ ને રે ઉડાડો આ પણ દેશ કોયલ માંગે કડલા શીલ ભાઈ માંગે રે લડિયેલ લાડલી એ માણારાજ અંતરિયા કેસરિયા વીરા તમે કોયલ ને ઉડારો આપણ દેશ. મજા મજા પડી ગઈ હશે જેમની ઘેર, પેલા મંડપ મુહૂર્તો થઈ ચુક્યા હશે, માંડવ મુહૂર્ત થઈ ગયા હશે અને મંડપો બંધ થયા હશે. લગન ગીતો ની મજા એ છે કે આ આ અવસર એટલો રૂડો બનાવે છે કે આપણને ફરી વાર પરણવાની ઈચ્છા થઈ જાય. જો પરણ્યા ના હઈએ તો, અને કુંવારા હઈએ તો પહેલી વાર પરણવાની ઈચ્છા થઈ જાય. આ બધા જ નોખા અનોખા લગ્ન ગીતો અમે જલસોમાં પણ ખાસ સમાવ્યા છે લગ્ન ગીતોની કેટેગરીમાં, અને એમાં પીઠીથી લઈને વિદાય સુધીના બધા જ ગીતો છે. એટલે પેલી કુકડી શું રમે, પેલું સફેદ કુકડીમાં પેલું આમ જે પણ રમે ને, એડી એડી કેડી જે પણ કહેવાય એવું બધું જે રમે ને, એ બધા ગીતો અમારી પાસે છે. જલસો ડાઉનલોડ કરો. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. ખૂબ બધા લોકો સાથે સાથે ફરમાઈશ જે કરી રહ્યા છે અને રિસ્પોન્સ આપી રહ્યા છે. એ પ્રમાણે ભીમા
ભીમગાર ગૌસ્વામી કહ્યા છે હા કોયલ હા. ભરત બાપોતરા કહી રહ્યા છે વાહ બેના વાહ, જય વસરાજ, મજા પડી ગઈ. થેન્ક યુ ભરતભાઈ. ભરતભાઈ અમારા રેગ્યુલર વ્યુઅર છે. ભરતભાઈ તમે અમારી સાથે જોડાયેલા રહો છો, થેન્ક યુ વેરી મચ. તમારી હું મોટી છે. મહેશ કુમાર પરમાર કોયલ બેઠી માટે વખાણ કરી રહ્યા છે. રામજી આહિર સુપબ કહી રહ્યા છે. સુરેશ ગોસાઈ ખૂબ બધા નાઇસ નો સિમ્બોલ બતાવી રહ્યા છે. જય ઓડેદરા થેન્ક યુ કહી રહ્યા છે, જેમની આ ફરમાઈશ હતી. ભાઈ મેં તમારું લગ્ન ગીત ગાયું. હા, તમારું અને દર્શિલભાઈ નું બેવનું. જી, એટલે તમારે હવે પરણ્યા છો કે નહીં અમને નથી ખબર, પણ આ ગીત સાંભળીને ફરીવાર એકવાર આમ પીટી ચોળી જ લેજો. ગૌરવ રાવલ કહી રહ્યા છે અરે વાહ. દામણીયા અજાય કહી રહ્યા છે લગ્ન ગીતો ફરી થોડાક વધારે. ભાવિન ગોપાણી કહી રહ્યા છે મોર જાજે ઉગમણે દેશ, પ્લીઝ 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 લગ્ન ગીત જો આ ગઈ શકાય તો. અમે લગ્ન ગીતોનો જુદો રાખીશું, ખેર આ કાર્યક્રમમાં એકાદ બે હજી વધારે સાંભળી શકીશું આપણે, પણ એ સિવાય પણ આપને કોઈ બીજા ગીતો હોય તો અમને કહેજો. પ્રકાશ કલ્યાણા કહી રહ્યા છે બહુ મજા આવે છે, થેન્ક યુ વેરી મચ. સંજય ચકલાસિયા કહી રહ્યા છે માં ઉમા ખોડલ તમારી બધી મનોકામના પૂર્ણ કરે, થેન્ક યુ સંજયભાઈ. આસ્થા રાણા ઉર્વશી મેમ રોક્સ એવું કહી રહ્યા છે. બ્રિજેશ રાનપરિયા કહી રહ્યા છે ગોરી રાધાને કાળો કાન. તમે વિચાર કરો કે તમારે કયા ગીતો એવા સાંભળવા છે જે સાંભળે વર્ષો થઈ ગયા, કોઈક ડાયરામાં ખાસ સાંભળ્યો તો તમે અને ફરીથી ક્યાંય સાંભળવા નથી મળતો. આજ તક છે જ્યારે ઉર્વશીબેન પાસેથી તમે આવા ગીતો સાંભળી શકો છો. ઉર્વશીબેન પાસેથી એટલા માટે કારણ કે વર્ષોથી આ ગીતો ગાય છે, ડાયરાઓમાં તો ખૂબ લોકપ્રિય છે, એટલી સજ્જતા છે એમની, આ ગીતો વિશેનો અનુભવ છે. આપને મજા પડી જશે. સાયબોરે ગોવાળિયો એવો એ સાંભળાવો, દિવ્યેશ વાંઝાની ફરમાઈશ છે આ. કચ્છ ધરામાં માડી તારો વીરેન્દ્ર સોલંકી કહી રહ્યા છે. ઓહો શું વાત છે વાહ વાહ એવું મેઘી આહિર કહી રહ્યા છે. હિતેશ ગજ્જર વાહ કહી રહ્યા છે. ભરત બાપોદરા જોરદાર કહી રહ્યા છે. ભૂમિકા જોશી કહી રહ્યા છે આશાપુરા માનું કોઈ ગીત ગઈ શકાય, પ્લીઝ 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 ચોક્કસથી પ્રયત્ન કરીશું. વિપુલ રાઠોડ કહી રહ્યા છે તેરે તેરા દ્વારા, અરે ભરત તેરે દ્વાર આઈ બારાત, ફરીથી લખી મોકલો નથી સમજાતું, અમે અમને અનુકૂળ હશે તો ચોક્કસથી આ ફરમાઈશ પૂરી કરીશું. સાહિલ માલેક કહી રહ્યા છે જાગરે માલણ જાગ પ્લીઝ ગીત ગાઓ. આ બહુ જ આઇકોનિક સોંગ છે ગુજરાતી ગીતોમાં, અમે પૂરતો પ્રયત્ન કરીશું. કોણ હલાવે લીમડી એની પણ ફરમાઈશ મૌલિક રાવલની છે. કાવા ઉમંગ કહી રહ્યા છે કે હા અચ્છા, વિશ્વા શાહની ફરીથી ફરમાઈશ જાગરે માલણ જાગની છે. અમિત કુમાર બુંબાડિયા કહી રહ્યા છે ગોરી રાધાને કાળો કાન. મારી એક વાત બહુ સ્પષ્ટપણે કહેવી છે, કેટલા એવા લોકપ્રિય ગીતો છે જે વારંવાર અનેક કલાકારો પાસેથી સાંભળવાની ઈચ્છા થાય, પણ જલસોના મંચ પર અમે તકેદારી અને નિસ્બત પૂરેપૂરી રાખીએ છીએ કે થોડા અજાણ્યા, થોડા ઓછા જાણીતા, ન સાંભળેલા ગીતો અને છતાં જે કલાકારોને ગાવાનું મન છે એવા ગીતો તમારા સમક્ષ લાવીએ. એનું એક જ કારણ છે કે જાણીતા ગીતો તો વારંવાર સાંભળી શકાય છે ઠેક ઠેકાણેથી, આવા ગીતો ઓછા સાંભળવા મળે છે અને અમને એ સાંભળવાનું બહુ મન છે. આપની એવી કોઈ ફરમાઈશ હોય તો અમને ચોક્કસથી જણાવો. બાકી આ બધા લોકપ્રિય ગીતો છે, એમના કલાકારોએ પૂરતા પરફોર્મન્સ સાથે એને ગાયા છે, પૂરતા ન્યાય આપ્યો છે, આપ એ સાંભળી શકો છો ને આ બધા ગીતો જલસોમાં પણ અવેલેબલ છે. જી રોશિબેન, ભૂમિકાબેન કે એવું કંઈક નામ હતું એમની ફરમાઈશ છે આશાપુરામાંનું, તો એ સંભળાવો. જી અખર ન તો જાણા એકડો ભૂલી ન જાણા ભાઈ કૃપા થઈ મોકે મઢવાળી માતાજી મુજી જબાન ખુલી વઈ જબાન ખુલી વઈ જબાન ખુલી વઈ હે ધન્ય ધન્ય કચ્છ ની ધરની રવ મરવે છી છે રમતી મઢમાં આશાપુરા મઢવાળી હે ધન્ય ધન્ય કચ્છ ની ધરની રવ મરવે છી છે રમતી મઢમાં આશાપુરા મઢવાળી હે મઢમાં આશા
અનુભવી કલાકારોની સાથે સંગત કરવાની કે એમની સાથે આ સંગીત સાંભળવાની મજા એ છે કે તમને દેશ દેશનું પ્રદેશ પ્રદેશનું લોકગીત સંગીત તમને સાંભળવા મળે. દરેક માટીની મહેક એ તમારા સુધી ફેલાવે, તમારી તરફ વહેતી મૂકે. ઉર્વશીબેન પાસેથી પણ એ તમે સમજો કેટલા બધા ઉત્તર ગુજરાત જઈ આવ્યા, કાઠિયાવાડ જઈ આવ્યા, ભજન ગાયું, લોકગીત ગાયું, ને હવે કચ્છ, અને હવે આશાપુરા માતનો મઢ, એની પણ આ પ્રસ્તુતિ. પ્રિયંકા ભાર્ગવ રાવલ કહી રહ્યા છે, જેસલ કરીને વિચાર કે પાનબાઈનું ભજન થઈ જાય તો જામો પડી જાય. એકવાર કમેન્ટ લખી પણ તમે વાંચી નહીં, મારા પપ્પાની ને મારી રિક્વેસ્ટ છે. પ્રિયંકાબેન સો સોરી, તમારી કમેન્ટ સ્કીપ થઈ ગઈ. એ માટે હું વારંવાર કહું છું કે ઘણું બધું તો સોશિયલ નેટવર્કિંગમાં ફેસબુક થકી ઓટોમેટિક ફિલ્ટર થઈ જાય છે અને ખૂબ કમેન્ટ્સ આવતી રહે છે, એટલે દરેકને ન્યાય આપવો અઘરો પડી જાય છે. જેસલ કરીને વિચાર એ આવી ગયું એક વખત, એટલે તમને ખાસ કહેવાનું કે આખે આખું સેશન ફેસબુકમાં તો જે રીતે થાય છે એ પછી અવેલેબલ રહે જ છે, પણ આખે આખું સેશનનું વિડીયો રેકોર્ડિંગ પણ અમે કરી રહ્યા છે અને આનું સરસ સ્ટુડિયો ક્વોલિટી સાઉન્ડ રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે, જે આ કાર્યક્રમ પતશે અને લગભગ અડધો કલાકમાં જ અમારી એપ્લિકેશન ઉપર તમને સાંભળવા મળશે. पूजा मौलम गुरु पदम ये मंत्र मौलम गुरु वाक्यम मोक्ष मौलम गुरु कृपा મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી જોતરે જોતા દિવસો વયા રે જાશે રે પાનબાઈ જોતરે જોતા દિવસો એ વયા રે ચાર સ્વાસાદી વીજળી ને ચમકારે મોતીડા પરોવ પાનબાઈ અચાનક અંધારા થાશે અચાનક અંધારા થાશે હે એક નવું જ રેન્ડિશન અમે આ સાંભળ્યું ગંગા સતીના પાનબાઈના આ પદનું. અહીંયા ઘણી વખત એના મૂળભૂત ઢાળે ને એ રીતે ઘણા લોકોએ ગાયું છે, પણ આ જરાક જુદા લયમાં જુદા તાલમાં ને જુદા સ્વરમાં બહુ મજા પડી. આ જ છે મજા જલસોના લાઈવ જેમિંગ સેશનની. જલસો એ ગુજરાતી સંગીત સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો. ધવલ પરમારની એક વાત છે જે મને લાગે છે કે હવે કહી દેવી પડશે કે નિશિતભાઈ મારી બાજુમાં મારી ભાણેજ નેહલ અને ખુશી બેઠી છે. નેહલ અને ખુશી મને કયા કરે છે કે તેરી લાડકી સાંભળવું છે, તો નિશિતભાઈ એક વાર તેરી લાડકી. મારે તમને વારે ઘડીએ કહેવું છે, સ્પષ્ટપણે કહેવું છે, પ્રામાણિકપણે કહેવું છે કે આ ગીતો ખૂબ પોપ્યુલર છે, પણ અમે આ મંચ ઉપરથી એ ગીતો પરફોર્મ નથી કરવા માંગતા. અમારે જાણ્યા અજાણ્યા થોડા વધારે
જેને કહેવાય કે ક્યારે ન સાંભળેલા ગીતો લોકગીતો સુગમ સંગીત ગરબા સાંભળવા છે અને એટલા માટે જલસોના લાઈવ જેમિંગ સેશનમાં અમે દર અઠવાડિયે કોઈક ને કોઈક કલાકારને બોલાવીને આ જલસો કરીએ છીએ. રહી વાત આ બધા ગીતોની, ચોક્કસથી અતિશય લોકપ્રિય છે, અમારા પણ મનગમતા છે, પણ એના મૂળભૂત સ્વરાંકનો અને એના જુદા જુદા કવર્સ અને એના રિક્રિએશન્સ તમે જુદી જુદી જગ્યાએ સાંભળી શકો છો, ઇઝીલી અવેલેબલ છે, માટે અમે ટાળીએ છીએ. તમે આપ ત્યાં સાંભળો. ઉર્વશીબેન પાસે તો આ ગીતો સિવાય તો આ ગીતો તો કદાચ કંઈ નથી એવું કહેવાનું મન થાય, એટલો બધો ખજાનો છે. એ ચાર પાંચ નોટ અને બીજી બે ત્રણ થેલીઓ લઈને આવે છે કે એમ એક એક ડાયરીમાંથી શું શું કાઢીએ, શું ગાઈએ, શું ના ગાઈએ, એવી સ્થિતિમાં તેરી લાડકી આપ જ્યાં આપને અનુકૂળ હોય ત્યાં સાંભળી લો. અહીંયાથી અમે પર વાત રોકીશું. જી સોરી ફોર ધેટ, પણ એ દીકરીઓ માટે એક ગીત ગાઉં છું, મારે ગુજરાતી છે. હા બિલકુલ બિલકુલ, એટલે આજ ગીત ગાઉં છું. ના ના ના, હા બીજું કંઈ નહીં, કાળજાનો કટ કોઈ દીકરીને ડેડિકેટ કરવામાં આવી, કારણ કે દીકરીઓ બહુ વાલી છે મને. જી જી, એટલા માટે એ રીતે ધવલભાઈ તમારી ભાણેજ નેહલ અને ખુશી માટે આ ખાસ ગીત ઉર્વશીબેન નેહલ અને ખુશી માટે. જી सुनी परियो शांजरू खा गुमसुम गुमसुम सपना गुमसुम गुमसुम सपना दुखिनी साथे मारे किट्टा सुख छे मारे खपना सुख छे કાળજાનો કટકો, આ ખાસ એ દીકરીઓ માટે જે સૌની લાડકી હોય છે, સૌની પ્યારી હોય છે, ઉર્વશીબેનની ખાસ આ સંવેદનશીલ રજૂઆત માત્ર ને માત્ર એ દીકરીઓ માટે જે અત્યારે અમારી સાથે જોડાયેલી છે. આપ ખાસ નોંધ લેશો કે ઉર્વશીબેનની તબિયત થોડી નાદુરસ્ત છે, સતત ખરાશ અને ઉધરસ અને શરદીનો એમને અત્યારે એ ફીવર છે, છતાં પણ અત્યારે ગાઈ રહ્યા છે. આપ જ્યાં પણ હો ત્યાંથી આ કલાકારને બહુ દિલથી પ્રેમથી વાલથી વધાવી લેશો. ખૂબ આભાર માની રહ્યા છે ધવલ પરમાર, કહી રહ્યા છે હા ઉર્વશી મેડમ આભાર, ખૂબ ખૂબ આભાર. કાળજાનો ખટકો ખૂબ જ સરસ મેડમ. મને ખારું ખારું જમનાજીનું પાણી લાગે, રાજેશ દરજીની આ ફરમાઈશ છે. અરવિંદ ઠાકુર કહી રહ્યા છે જલસો જલસો ભાઈ ભાઈ તમારી મોજમાં તારા તારા આશીર્વાદ ગાઓ. આ પ્રતિભાવ છે, ફરમાઈશ છે, આ કંઈક મિશ્રણ છે, પણ અમને વાત ગમી છે. થેન્ક યુ વેરી મચ અરવિંદભાઈ. અમિત કુમાર બુંબાડિયા કહી રહ્યા છે દીકરીની વિદાયનું કોઈ ગીત, પ્રયત્ન કરીશું. એમને મેં જ આ ગીત ગાતા ગાતા જ અહીંયા ઉર્વશીબેન ને જળજળિયા આવી ગયા છે, તમારે હવે અમને ક્યાં દીકરીના વિદાય પર લઈ જવા છે. મુનવ્વર ખાન પઠાણ કહી રહ્યા છે આહો જલસાના સેશનમાં આજ કોયલ ખુદ એટલે દિલ ખુશ. થેન્ક યુ મુનવ્વરભાઈ. આઠે કુવાને નવ પાવઠા હોજી રાઠોડ ભરતની આ ફરમાઈશ, ધૂણી રે દખાવી વીરેન્દ્ર સોલંકીની ફરમાઈશ, ઊંચી તલાવડીની કોર ભરત બાપોદરાની ફરમાઈશ છે, અને અગેન ધૂણી રે દખાવી ઘણા બધાની આ ફરમાઈશ છે. નટવર નાનો રે વીરેન્દ્ર સોલંકીની આ ફરમાઈશ છે. મારી શેરીએથી કાન કુંવર આવતા રે, કુંજલ ન માર વીરા આ વીરેન્દ્ર સોલંકીની આ ફરમાઈશ. આભમાં ઝીણી જબુ કે વીજળી આવી ગયું, થોડા જલ્દી જોડાઓ, બરાબર 8 વાગે અમે સેશન શરૂ કરી દઈએ છીએ. આ ગીતો શરૂઆતમાં જ લેવાઈ ચૂક્યા છે. નૈષદભાઈ પ્લીઝ બહેનના અવાજમાં કોરી રાધાને કાળો કાન નહીં, ભલા મોરી રામા સાંભળજો ક્યાંક બીજે.
મારી આશાપુરા માની ફરમાઈશ માટે થેન્ક યુ જય માતાજી. એવું ભૂમિકા જોશી કહી રહ્યા છે. ઘાયલને શું થાય છે પૂછો તો ખરા, દીપક મેરિયાની આ ફરમાઈશ છે. ખૂબ બધી ફરમાઈશો સતત છે, આગળ ક્યાં વધવું છે, કઈ તરફ જવું છે, ઘણી બધી મારી પણ ફરમાઈશો છે. હા જી, મારા મનમાંથી જાગે છે. એક ગરબો લઈએ. ઓહો, બિલકુલ બિલકુલ. મોરબી સિટી ને યાદ કરીને, ત્યાંની નવરાત્રી ને યાદ કરીને, ત્યાંના ખેલૈયાઓ ને યાદ કરીને ડાકણ થઈ મંગવારી, આ ડાકણ ને કાઢો માડી, જોયું ના જવાય, જીવ્યું ના જીવાય, જોયું ના જવાય, જીવ્યું ના જીવાય. ચામુંડ મારી માડી, ડાકણ થઈ મંગવારી, આ ડાકણ ને કાઢો માડી, જોયું ના જવાય, જીવ્યું ના જીવાય, જોયું ના જવાય, જીવ્યું ના જીવાય. હો, પેલા મહેમાન આવતા આંગણે, અને હૈયે હરખના માય, મહેમાન આવતા આંગણે, અને હૈયે હરખના માય. હવે મહેમાન ગતિ ભૂલ્યા સહુ માનવી, મહેમાન ગતિ ભૂલ્યા સહુ માનવી, કેમ કે દૂધ 60 નું છે લીટર, ખાંડ 40 ની કિલો, દૂધ 60 નું છે લીટર, ખાંડ 40 ની કિલો. થઈ બેઠો ઈ ઢીલો માડી, જોયું ના જવાય, જીવ્યું ના જીવાય, જોયું ના જવાય, જીવ્યું ના જીવાય. ચામુંડ મારી માડી, ડાકણ થઈ મોંઘવારી, ચામુંડ મારી માડી, ડાકણ થઈ મોંઘવારી, આ ડાકણ ને કાઢો માડી, જોયું ના જવાય, જીવ્યું ના જીવાય, જોયું ના જવાય, જીવ્યું ના જીવાય. રાજેશ દરજી કહી રહ્યા છે, થોડા સમયમાં ધૂળેટી આવે છે તો પલીશ કેસુડાની કદી એ બેઠો ફાગણીઓ લહેરાય આ ગીત ગાઈ શકાય. કદી આવો ને રસીલા મારે દેશ, એ જોશી પિયુષ ની ફરમાઈશ છે. ભરત બાપોદરા ફરીથી ભાઈ ભાઈ કહી રહ્યા છે આ સરસ મજાના ગરબા માટે. નયન ને બંધ રાખીને જય હો ચોબારી, કચ્છ ને યાદ કરી, એ ગર્વ છે. જગદીશ ટી છાંગાની પ્રતિભાવ છે. મકવાણા હિતેશ કહી રહ્યા છે, જોહન બની નથી સમજાતું, થોડું વધારે ફોડ પાડીને લખશો. એકાદ લગ્ન ગીત ગાવને વિવેક માંડલિયાની આ ફરમાઈશ છે. કુસુમ શાસ્ત્રી વાહ 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 કહી રહ્યા છે. મારો મન મોર બની થનગાટ કરે, અરવિંદ ગોસ્વામી કહી રહ્યા છે. થોડી વાર પછી, હજી વાર છે. કોયલ બેઠી આંબલિયાની ડાળ ફરી આવી છે, અમે ગાઈ ચૂક્યા છીએ, થોડા જલ્દી જોડાઓ અમારી સાથે. સાથે સાથ પગલાઓ સાથે ચાલીને, મુનવ્વર ખાન પઠાણ ની આ ફરમાઈશ. ગરવીરે ગુજરાતમાં પટેલ વટ છે તમારો. રાઠોડ ભરત, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આ થમણે દેશ. ભરત બાપોદરા કહી રહ્યા છે, કઈ નો ઘટે ઘટે તો જલસાની મોજ ઘટે ભાઈ ભાઈ, થેન્ક યુ. હિતેશ ગજ્જર સુપર કહી રહ્યા છે. સચિન બોઘાણી રામવાળા આવી કોઈ ફરમાઈશ ની વાત કરી રહ્યા છે. ચંદ્રિકા જોશી બંધ આંખોમાં. સરસ બેન સુપર કહી રહ્યા છે. મહેશકુમાર પરમાર, મારી રિક્વેસ્ટ લો, જાગરે માલણ જાગ, જયેશ કુમાર કે એ. કુસુમ શાસ્ત્રી ની ફરમાઈશ છે, ફાગણ નું કોઈ ગીત સંભળાવી શકાય. કુસુમબેન નું ગીત પેલા લઈ લઈએ આપણે, પછી આગળ વાત કરીએ. લાલ 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 રંગ પેલા કેસુડાનો ફર 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 પથરાયો, ઋતુઓનો રાજાઓનો ફાગણ આવ્યો ને આવી અલબેલો લહેરાયો. લાલ 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 રંગ પેલા કેસુડાનો ફર 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 પથરાયો, ઋતુઓનો રાજાઓનો ફાગણ આવ્યો ને આવી
તલવેલો લહેરાયો આયો ફાગણ ફોરમ તો આયો આયો રે આયો ફાગણ ફોરમ તો આયો આયો ફાગણ ફોરમ તો આયો હે આયો ફાગણ ફોરમ તો આયો એ જીની રંગે માલક રંગાયો રંગાયો ફાગણ ફોરમ તો આયો આયો ફાગણ ફોરમ તો આયો હો આયો ફાગણ ફોરમ તો આયો ચારે કોરે ઘૂમતા ને લઈ લઈ પિચકારી હોળી નો ગુલાલ રચાયો સાર રાર રંગ ઉડે લાડલા નું લાડ લૂટે ઉરમું ગચવાયો ચારે કોરે ઘૂમતા ને લઈ લઈ પિચકારી હોળી નો ગુલાલ રચાયો સાર રાર રંગ ઉડે લાડલા નું લાડ લૂટે ઉરમું ગચવાયો આયો ફાગણ ફોરમ તો આયો હો આયો ફાગણ ફોરમ તો આયો આયો ફાગણ ફોરમ તો આયો આયો રે આયો ફાગણ ફોરમ તો આયો વાહ વાહ ભાઈ વાહ 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 થોડી વાર માટે તો મને એમ થઈ ગયું કે અહીંયા સ્ટુડિયોમાં કાં તો ગુલાલ ઉડે કાં પછી હું ઉભો થઈને ડાન્સ કરું. ખેર, આ બધા જ ગીતો તમે અત્યારે જે સાંભળી રહ્યા છો એનું એક પેરેલલી સરસ મજાનું સ્ટુડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે. આપને આ ગીતો વારંવાર સાંભળવા ગમે અને સાંભળી શકાય એ હેતુથી અમે આખે આખું રેકોર્ડિંગ કરીએ છીએ પેરેલલ, અને થોડી જ વારમાં એટલે કે આ કાર્યક્રમ પતશે એના લગભગ અડધો કલાક કલાકમાં આ ગીતો તમે અમારી એપ્લિકેશન જલસો ઉપર સાંભળી શકશો. અને આનું એક વિડીયો રેકોર્ડિંગ પણ પેરેલલ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં યુટ્યુબ પર પણ મૂકવામાં આવશે. તમે ઉર્વશીબેનને ત્યાં પણ આ ગીતો સાથે માણી શકો છો. કરવાનું ખાલી એટલું જ છે આ જલસોના સેશન વિશે કે આ ગીતો વિશે તમે લોકોને વાત કરો, જણાવો પ્રિયજનોને અને આત્મજનોને સ્વજનોને આની જાણ કરો. ચાહો તો અત્યારે જ આ સેશન શેર કરી શકો છો. એક બીજું આવી છે ઊંચી તલાવડીની કોર વચ્ચે કોઈ કે જે મારાથી સ્કીપ થઈ ગઈ જોવા જોવામાં જે હું બોલું એ પહેલા એક આપણે જે ટીઝર માટે જે તારી વાકી રે વાઘલડીનું ફોર્મ તો એની પણ ફરમાઈશ છે. તમે પસંદ કરો કયું શું ગાવું છે. તને જાતા જોઈ ગાઈએ ચોક્કસ, બીકોઝ ટીઝરમાં જે આવી ગયા છે મેં રિપીટ કર્યાને કરતા એક ગુજરાતીમાં તો ખજાનો છે. વાહ વાહ વાહ, ટેમ જ નથી. વાહ વાહ, એટલે જ ગઈએ. હે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું, હે તારા રૂપાળા ગોરા ગોરા ગાલે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. હે તને, હે તને, હે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું, હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. હે તને, એક વાર જ્યાં હો ત્યાંથી જોરદાર તાળીઓ ઉર્વશી રાદડિયા માટે, બીજી તાળીઓ રવિ રાઠોડ માટે, અને ત્રીજી વખત ફરીથી જોરદાર બે હાથ ભેગા કરો પિનાક ત્રિવેદી માટે.
આ બંને કલાકારોની એટલા માટે મારે તમને ખાસ તમારી તમારી જેને કહેવાય કે વાહ વાહ જોઈએ છે, તમારી દિલદારી જોઈએ છે એમની એમની પ્રશંસા માટે. કારણ કે ઉર્વશીબેનના જે એમની સાથે જે રૂટીનમાં સામાન્ય રીતે જે સંગત કરતા હોય છે, કલાકારો ક્યાંક ને ક્યાંક આજે વ્યસ્ત છે, એ એ સમયમાં એ તકાજામાં આ બંને કલાકારો પહેલી વખત ઉર્વશીબેન સાથે સંગત કરી રહ્યા છે અને જલસોના સેશનના લગભગ કલાક દોઢ કલાક પહેલા એમણે એમની સાથે પ્રેક્ટિસ કરી છે અને છતાં આટલું સજ્જ વગાડી રહ્યા છે. જ્યાં હોય ત્યાંથી વધાવી લો રવિ રાઠોડ અને પિનાક ત્રિવેદી. ઓકે, કૂંચી આપો બાઈજી જય ત્રિવેદીની આ ફરમાઈશ છે. મુનવ્વર રાણાને તને જાતા જોઈ પનઘટની પાટે એ ગીત ગમ્યું છે. ઉર્વશીબેનના મીઠા અને સુમધુર કંઠનો પરિચય કરાવ્યા બદલ નૈષધભાઈ આપનો આધાર આભાર. જય ત્રિવેદી એવું કહી રહ્યા છે. આભાર તો તમારા બધાનો પણ મારે એટલો જ માનવો છે કે તમારી હાજરીથી આ આખે આખો કાર્યક્રમ આટલી આવા સ્તર ઉપર પહોંચે છે. અને સાચું કહીએ તો અમે એમને સાંભળવા માટે જ આમ જાણે કે આ અંગત રસ છે જેમને બોલાવી લઈએ છીએ અને અમે આ લાઈવ ગોઠવી નાખ્યું છે. બાકી આ દરેક કલાકારોના કાર્યક્રમમાં આમ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત થવું તો લગભગ શક્ય નથી. પણ થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ફીડબેક. આખા મલકમાં વડગામાં કેયુરની ફરમાઈશ છે. માડી હું તો બાર બાર વર્ષે આવ્યો, એક વિલન એક તો ગાયું તમારું આ ધરાતા જ નથી આ લોકો. પાટણથી પટોળું લાવશો કલ્પેશ મકસાણા પૂછી રહ્યા છે. હિતેશ ગજ્જર કહી રહ્યા છે પ્લીઝ પ્લીઝ એમની કોઈક ફરમાઈશ છે જે અત્યારે દેખાતી નથી પણ આપણને પહોંચે તો. ખૂબ જમાવટ કરી રાજ કોયલ બોલે રે રાઠોડ ભરતનો આ ફીડબેક છે. સુપર સે ઉપર વાહ વાહ દિવ્યેશ પટેલ કહી રહ્યા છે. આઠે કુવાને નવ પાવડા પાવઠા હો જીરે એની પણ એક ખૂબ ફરમાઈશ છે. વડગામાં કેયુર કહી રહ્યા છે ઉર્વશીબેન આખા મલકમાં તમે મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ગાયું છે મને યાદ છે. આજે તમે લોકો યાદ રાખી રહ્યો છો ને. પ્રતિક કાકડિયાની ફરમાઈશ આઠ કુવા અને નવ પાવઠા. મીરાબાઈ કે નરસિંહ મહેતાનું ભજન રજૂ કરી શકો. રણધીર એમ નાયક કહી રહ્યા છે, પૂછી નથી રહ્યા એ તો પૂછીને હું પૂછું છું, એમણે કીધું રજૂ કરો એવું કીધું છે એમણે. ઝાલાવાડી ઢોલ તારો ઝાંઝર વાગે સુરેશ ભરવાડની આ ફરમાઈશ. ચંદ્રિકા જોશી મનગો વિશે આપે ટીસ એવો દ્વારકાધીશ, માંગો વીસ આપે ત્રીસ એવો દ્વારકાધીશ આ ફરમાઈશ કરી રહ્યા છે. વેરી નાઇસ, થેન્ક યુ વેરી મચ એવું ટુડિયા જગદીશ કહી રહ્યા છે. અને મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ આપણા લખના માયાળુ માનવી ગાશો સંદીપ ભટ્ટની ફરમાઈશ અને ખૂબ બધા લોકોની બધી ખૂબ બધી આખા મલક માં મારે મોગલ ફેવરિટ છે. ઇજ્જત ને આબરૂ એની ક્રેડિટ છે. આખા મલક માં મારે મોગલ ફેવરિટ છે. ઇજ્જત ને આબરૂ એની ક્રેડિટ છે. મોગલ મોગલ નામ લેતા કામ થાય મારું, કે નામ તારું સૌથી સુપર હિટ છે. નામ લેતા કામ થાય મારું, કે નામ તારું લાગે સ્વીટ છે. આખા મલક માં મારે મોગલ ફેવરિટ છે. તારા તેજાપ કરવા મારી હેબિટ છે. તારી કીધેલી વાતો સૌથી સુપર હિટ છે. તારા તેજાપ કરવા મારી હેબિટ છે. તારી રે કીધેલી વાતો સૌથી સુપર હિટ છે. હે મોગલ મોગલ નામ લેતા કામ થાય મારું, કે નામ તારું લાગે માં સ્વીટ છે. આખા મલક માં મારે મોગલ
મોગલ ફેવરિટ છે આખરે મલક મામારે મોગલ ફેવરિટ છે એકદમ કોન્ટેમ્પરરી લિરિક્સ છે આખા મલક મામારે મોગલ ફેવરિટ છે વાહ ભાઈ વાહ ફેવરિટ તમને આ બધા કલાકારો છે અને આ એપ્લિકેશન તમારી ફેવરિટ થઈ શકે એવી કાળજી લઈને અમે અમે આ ગુજરાતી ગીતો અને સંગીત સમાવ્યું છે જલસો એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો આજે હિતેશ પેઠાણી મોગલ આવે નવરાત રમવા સોંગ ગાશો પ્લીઝ વડગામાં કેયુર થેન્ક્સ બેન થેન્ક યુ એવું એમની આ ફરમાઈશ માટે કહી રહ્યા છે જાગરે માલણ જાગ આપણને જગાડશો જયેશ કુમાર નહીં હમણાં ત્યાં સુધી પ્રતિક કાકડિયા કહી રહ્યા છે આઠ કુવા ને નવ પાવઠા ખૂબ દેજે જમાનાને મને હરદમ રુદન દેજે ખુશી દેજે જમાનાને આ ફરમાઈશ છે ખૂબ ખૂબ સરસ અને એમની ફરમાઈશ છે ઊંચી તલાવડી પાણી ગયા તા પાણી તરનો તરણ તરણે તરનો મેળો જામ્યો પંકિત પટેલ ગુરુજી તારો પાર ન પાયો પૃથ્વીના માલિક અને સતત ચાલુ જ છે આપ કયો લઈએ એક તો બે માઇન્ડમાં છે ગુરુ તારો પાર ન પાયો અને એક બીજી કઈ ફરમાઈશ હતી બધી ખૂબ છે એક તો આ મોગલ આવે નવરાત્રમાં પછી ખુશી દેજે જમાનાને એ પણ છે પછી એક જણાએ ફરમાઈશ કરી હતી ઘાયલને શું થાય છે પૂછો તો ખરા અને આઠે કુવા આઠ કુવા ને નવ પાવડા એક આ લઈએ ગુરુ તારો પાર ન પાયો પછી બધી જે આપણે એની હવે વારંવાર લોકો ચોંટી ગયા છે એમની પીન ત્યાં ચોંટી ગઈ છે પ્રત્યેક કાકડિયા ના સાંભળવું ચાની જો એક લીટી ગઈ શકાય તો આઠે કુવા ને નવ પાવઠા ઓછી એમની સતત બીજી ફરમાઈશ છે એટલે નહીં ગઈ છોડવાના દરેક એક જણ પછી પ્રતિક છે આઠ કુવા ને નવ પાવઠા તમારી વાત સાચી છે પણ એમની ક્રોસ લાઈન મને મગજમાં નથી આવતી એટલે ખોટા વર્ડિંગ્સ ગાઉં એના કરતા ચોક્કસ અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ તમારી ખાસ આટલી બધી રિક્વેસ્ટ પર ધારો કે ના ગવાય તો દિલગીરી માફી સંદીપ ભટ્ટની ફરમાઈશ છે આપણા મલકના માયાળુ માનવી કહેવાની જરૂર નથી કારણ કે આખું ગુજરાતી આખું માયાળો જ છે ગુજરાતી ખાસ માયાથી ભરપૂર છે પણ છતાંય ગાઈએ અને સાથે રમીએ બધા આપના મલક ના માયાળુ માનવી આપના મલક ના બધા માયાળુ માનવી માયા મૂકીને વયા માયા મેલીને વયા માયા મૂકીને વયા જાશો મારા હાલો ને આપણા મલકમાં હાલો 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 ને આપણા મલકમાં એ આપણા મલક ના આવા આપણા મલક ના ઉતારા ઓરડા ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ચડશો મારા મારવા હાલો ને આપણા મલક માં હાલો 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 ને આપણા મલક માં આ
આપણા મલકના માયાનું માનવી આપણા મલકના માયાનું માનવી માયા મૂકીને વયા માયા મૂકીને વયા માયા મૂકીને વયા જાશો મારા મેરવા હાલો ને આપણા મલકમાં હાલો 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 ને આપણા વાહ ભાઈ વાહ મને લાગ્યો કસુંબીનો રંગ ભૌમિક પ્રજાપતિની ફરમાઈશ છે રક્ત ટપકતી સોસો જોડી ધર્મેશ પૂનમ પટેલની ફરમાઈશ છે ઇનોવા ફેબ્રિક્સ આવા એક વ્યક્તિ છે જેમની ફરમાઈશ છે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ થેન્ક યુ અમે પૂરતો પ્રયત્ન કરીશું કદાચ છેલ્લે ગાઈ અને અત્યાર સુધીમાં તો હજી ઘણી બધી ફરમાઈશો વચ્ચે આપણે આ મેજર જે ફરમાઈશ હતી એ બધી જ લઈ લીધી છે હવે તમે નક્કી કરો હવે શું ગાવું છે વાહ એની ફરમાઈશ આગળ બહુ જ આવી હતી આપણે ચોક્કસથી પૂરી કરી જે જે લોકોએ કોણ હલાવે લીમડી અને કોણ હલાવે પીપળીની ફરમાઈશ કરી છે આ ફરમાઈશ આ બધાને ના કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી મારા ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળકી ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી મારા ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળકી ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે કોયલને મોરલા બોલે મેનીનો હિંચકો ઝૂલે કોણે હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી કોણે હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકીને ભલો ઝુલાવે ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી કેટલું બધું લોકપ્રિય આ સ્વરાંકન અને એટલી જ સરસ રીતે કારણ કે આની ખૂબ ફરમાઈશ આવી હતી એમનો ઉર્વશીબેનનો ખાસ આગ્રહ હતો કે તમારા બધા માટે આ ગીત ગાવામાં આવે અને એમણે ગાયું થેન્ક યુ વેરી મચ તમે જોઈ શકો છો કે એમની તબિયત ઘણી નાદુરસ્ત છે છતાં આપની દરેક ફરમાઈશ એ બને એટલી શક્યતા સાથે પૂરી કરી રહ્યા છે આ નિસ્બત આ કમિટમેન્ટ ઘણા ઓછા કલાકારોમાં અમે આ 37 એપિસોડના અનુભવ પછી કહી શકીએ છીએ કે ઓછું જોવા મળે છે હું ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું ઉર્વશીબેન થેન્ક યુ વેરી વેરી મચ ફોર ધીસ લવલી ટ્રેડિશન મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ આ ભરત રાઠોડની ફરમાઈશ છે અને કદી આવો ને રસીલા મારે દેશ એ પિયુષ જોશીની ફરમાઈશ હતી આપણે લઈ શકીએ મોર જાજે ઉગમણે દેશ લઈએ ઓકે મોર જાજે ઉગમણે મોર જાજે આથમણે દેશ એવા વર તું જાજે રે વેવાયું ને માંડવે હો રાત એવા વર તું
જાજે રે વેવાયુને માડાવે હોરાર મોર તારી સો સોનાની ચાચે રે મોદલો મોતી જાણવા જાય આવા રૂપાની પાખે રે મોદલો મોતી જાણવા જાય વાહ ભાઈ વાહ 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 મોર જાજે આંબાને દેશ કેટલું જે પણ હોય ડાઉનલોડ કરો પ્લે સ્ટોર અને એપ સ્ટોર માં અવેલેબલ છે. ક્યાંક એવું ના થાય કે તમે આ ગીતો માણો, ફેસબુક પર આવો અને ડાઉનલોડ કર્યા વગર જતા રહો. અમારો ખાસ આગ્રહ છે કે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમને ખૂબ મજા પડશે. ફેબ્યુલસ ઉર્વશી મેડમ, એવું દર્શના દર્શન હિરપરાનું કહેવું છે. આ કંઠ આ દિવાળી બેન ભીલને યાદ કર્યા છે ત્યારે કહેવાની ઈચ્છા થાય કે એ કંઠ ના હોત તો કેટલા બધા ગીતો આપણા સુધી કદાચ પહોંચ્યા જ ના હોત. આ એ લોકગીતો, આ એ ભીની માટીની મહેક, કદાચ આપણે સાવ એની સુગંધથી અછડતા રહી જતા, એના વગર રહી જતા. આ કલાકારો માટે એક વખત આપ જ્યાં પણ હો ત્યાંથી ખૂબ નમસ્કાર સાથે અમને વધાવી લો. આ આ બધા જ તમારી 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 ચાહનાના, અપ્રતિમ ચાહનાના હકદાર છે. ખેર, જલસો ઉપર આ બધા જ કલાકારોના ક્લાસિક સદાબહાર સોંગ્સ અવેલેબલ છે. જલસો ઉપર જૂના ફિલ્મી ગીતોનું લગભગ 650 ફિલ્મોનું કલેક્શન છે, જેમાં દિવાળી બેન ભીલ, હેમુ ગઢવી, ઝવેરચંદ મેઘાણીના ગીતો અને આ બધા જ લોકગીતો ગરબા અમે બહુ કાળજીપૂર્વક સમાવ્યા છે. આપ ચોક્કસથી મુલાકાત લો, ડાઉનલોડ કરો જલસો, પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં આ એપ્લિકેશન અવેલેબલ. એક મ્યુઝિકનો એક પ્રકાર હોય છે ડાકલા. હા, તો આજે થોડુંક એ પણ સંભળાવીશ. બીકોઝ આ એક નવું કમ્પોઝિશન છે અને મારી જે ડીવીડી છે એનું આ છે, એટલે એવું નથી કે મારું છે મને ગમે છે, પણ રિયલી ગમે છે. હું જ્યાં પ્રેઝન્ટ કરું છું તો ત્યાંના લોકોને પણ મન મોહી લેવું આ એક કમ્પોઝિશન છે જે આપ બધાને સંભળાવવા માંગીશ. અને ડાકલા આવી રહ્યા છે ત્યારે અમે પણ ડાકલું મંગાવી દીધું છે. પીનાક પૂરતી કાળજી અને હોશિયારી ના આવડતી પ્લે કરશે, મજા પડશે. એ મારી મેલડી આવે મલકતી, એવા ડહા ડુમ ડાકલા વાગે જાગરિયા, પાવડિયા હો પાવડિયા, પાવડિયા હો પાવડિયા, એવા ડહા ડુમ ડાકલા વાગે જાગરિયા, પાવડિયા હો પાવડિયા, એ વગાડ પાવડિયા હો પાવડિયા, તારા ડાકલે કોણ છે આવે જાગરિયા, પાવડિયા હો પાવડિયા. મારી મેલડી એક માં મેલડી, હે મારી મેલડી રમવાની આવે જાગરિયા, પાવડિયા હો પાવડિયા, એ બગાડ પાવડિયા હો પાવડિયા. ખમા ખમા એ તો ઉજ્જૈન નગરી થી આવ્યા જાગરિયા, પાવડિયા હો પાવડિયા, હે માતા રાજે રાજેશ્વરી પધાર્યા જાગરિયા, પાવડિયા હો પાવડિયા, હે તારા ડહાડુમ ડહાડુમ ડહાડુમ, હે તારા ડહાડુમ ડાકલા વાગે જાગરિયા, પાવડિયા હો પાવડિયા, એ વગાડ પાવડિયા હો પાવડિયા.
વાળી વગાડ વગાડ બાવળિયા હો એક વાર જોરદાર તાળીઓ ઉર્વશી બેન માટે, પિનાક માટે અને રવિ માટે કે જેમણે આ સરસ પ્રસ્તુતિ તમારા તરફ વહેતી કરી. ડાકલા એ એ ગુજરાતી જલસો હોય, ગુજરાતી કાર્યક્રમ હોય, ડાયરો હોય, ગરબા હોય અને ના વાગે તો જ નવાઈ, અને ઉર્વશી બેન જો ના ગાતા તો નવાઈ હતી. ઓકે, મને લાગે છે કે ઘણો હવે ઓછો સમય છે, એ દરમિયાન તમારા હવે તમને જે ગમતા હોય એ ગાઈએ, કારણ કે ફરમાઈશો લગભગ બધી આવી ગઈ છે. મણિયારો તે હાળું હાળુંની ફરીથી એક વખત ફરમાઈશ થઈ છે. આપણે અનુકૂળ હોય તો ગાઈ શકીએ, નહીતર એ ગીતો ગાઈએ જે તમને મનપસંદ છે. ઘણા બધા ગીતો છે જે મને ખૂબ ગમે છે, અને મને એવો વિચાર હતો જલસોમાં આવીને કે ખાસ કરીને જે ગુજરાતી ફોક બહુ ઓછા ગવાય છે એવો બધાને પ્રસ્તુત કરું, અને કદાચ મેં ટ્રાય કરી છે અને લોકોની ફરમાઈશ પણ લેવાની કોશિશ કરી છે. બધાની ફરમાઈશ લેવી તો પોસિબલ નથી, બિલકુલ શક્ય નથી, છતાંય ટ્રાય કરી છે કે એક એક લાઈન લઉં તો બધાની ગીતોની ન્યાય મળે. પણ એકાદું લોકગીત પાછું સંભળાવું, ખૂબ જૂનું લોકગીત છે અને મને ખૂબ ગમે છે. લોકગીતોમાં શિરમોર એવું એક આ ગીત, રૂડીને રંગીલે રે વાલા તારી વાંસળી રે લો, આ બધા જ લોકગીતો તમે જલસોમાં સાંભળી શકો છો. મારે તમને ખાસ કહેવું છે, જે લોકો હમણાં જોડાયા છે એમને ખાસ કહેવું કે દર શનિવારે અમે આવો એક જલસોનો કાર્યક્રમ જુદા જુદા ખ્યાતનામ, જાણીતા અજાણ્યા ઉભરતા કલાકારો સાથે કે જેઓ ગુજરાતી ગીત સંગીત પરફોર્મ કરી શકે છે એમને આમંત્રીને કરીએ છીએ. અને એ કાર્યક્રમની આ લગભગ 37મી કડી છે, આ અમારો 37મો એપિસોડ છે, અને આ બધા જ કલાકારોને અમે સ્ટુડિયો રેકોર્ડ કર્યા છે અને વિડીયો રેકોર્ડ પણ કર્યા છે. આ બધું જ અમે યુટ્યુબ પર ધીમે ધીમે મૂકી રહ્યા છીએ, અને સ્ટુડિયો રેકોર્ડિંગ્સ તો અત્યારે એપ્લિકેશનમાં અવેલેબલ છે. આપ જાણ્યા અજાણ્યા દરેક સિંગરને કે કલાકારને ત્યાં શોધી શકો છો અને માણી શકો છો. જલસો લાઈવ જેમિંગના ટાઇટલ હેઠળ આ બધા કલાકારો આપને સાંભળવા મળશે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે, ડાઉનલોડ કરી શકો છો. છેલ્લી લગભગ 5-10 મિનિટ આમ તો રહી છે, ઋષિબેન તમે નક્કી કરો, આપણે અંત તરફ જઈએ છીએ ત્યારે શું ગાવું? એકાદ કૃષ્ણ ભગવાનનું ધૂન ગાઈએ, બિલકુલ, અને એક લગ્ન ગીત ગાવું છે. વાહ ભાઈ વાહ, હો અમા ઘેરે સાજનિયા ભલે આવ્યા રે, અમા ઘેરે સાજનિયા ભલે આવ્યા, મારી બેની બાના સાસરિયા ભલે આવ્યા, મારી લડકડીના સાસરિયા ભલે આવ્યા રે,
ઈસા જનને ઉતાર ઓરડા અપાવો રે ઈસા જનને ઉતાર ઓરડા અપાવો ઉતાર ઓરડા લઈસા જનિયા અમર બંટી તમર બંટી પાંચ પલંટી માને કુપર મોતી જરિયા ઈ મોતી ના માન ગણેરા પડીને પાંદડી પડઘમ વાગે ઈસા જનને ગાદી ને તકીએ બેસાડો રે ઈસા જનને ગાદી ને તકીએ બેસાડો રે અમ ઘેરે સાજનિયા ભલે આવ્યા મારી બેની માના સાસરિયા ભલે આવ્યા મારી લાડકડી ના સાસરિયા ભલે આવ્યા મારી લાડકડી ના સાસરિયા ભલે આવ્યા રે વાહ ભાઈ વાહ 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 મારી બેનીના સાસરિયા ભલે આવ્યા રે અને તમારો જે પ્રતિભાવ સતત આવી રહ્યો છે એ રીતે તેમ લાગે છે કે અમે પિયરમાં આવ્યા છીએ અને તમારો આ હુંફાળો પ્રતિભાવ અમને સતત સતત હુંફ આપી રહ્યો છે છેલ્લી 5 જ મિનિટ બાકી છે એટલે તમારી ઘણી ફરમાઈશ જે હજી પણ આવી રહી છે અને અમે હવે લઈ શકવાને સમર્થ નથી અને જતાં જતાં ઉર્વશી બેનને જ નક્કી કરવા દઈએ કે એ કયું ગીત ગાશે કેટલાક લોકોની જે સતત ફરમાઈશ છે એમાં એક એક પ્રતિભાવ છે ધર્મેશ પૂનમ પટેલ કહી રહ્યા છે લાગણીયા ઝાડથી વંદન કરું છું શબ્દ કાગળ પર લખી ચંદન કરું છું થેન્ક યુ વેરી મચ ગિરનારનો મેળો આવે છે તો રૂખડ બાવા દીપક બારોડ પૂછી રહ્યા છે અને એવો એવો ઘણો પ્રતિભાવ છે મને લાગે છે કે અહીંયા પ્રતિભાવો અને ફરમાઈશોને અટકાવીએ અને સમય પણ હવે છેલ્લા ગીત તરફનો છે તો ઉર્વશી બેનને હાથમાં કમાન સોંપીએ અને કહીએ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ મારા ઠાકોરજી પધાર્યા મારે આંગણી મારા ઠાકોરજી પધાર્યા મારે આંગણી હે મારા ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ મારું ઘર ગોકુળ વન રાવણ છે મારું ઘર ગોકુળ વન રાવણ છે વાલા વાંસલડી વગાડ વાલા વાંસલડી વગાડ મારા આંગણીએ મારા ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ મેં તો સોળે શણગાર સજિયા છે મેં તો સોળે શણગાર સજિયા છે હું તો નાચું તારે દ્વાર હું તો નાચું તારે દ્વાર મારે આંગણીએ મારા ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ મેં તો રુદિયાનો ઝૂલો કીધો છે મેં તો રુદિયાનો ઝૂલો કીધો છે વાલા પ્રેમથી ઝૂલો વાલા પ્રેમથી ઝૂલો મારે આંગણીએ મારા ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ મારા ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ મારા ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ વાહ તો આને છેલ્લી ગણીએ મારા ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ અને આ પ્રસ્તુતિ સાથે અમે આ કાર્યક્રમના સમાપ્તિની ઘોષણા કરીએ છીએ થેન્ક યુ વેરી વેરી મચ જે અમારી સાથે સતત 2 કલાકથી જોડાયેલા રહ્યા છે અને ખૂબ હુંફાળા પ્રતિભાવ સાથે અને તમારી ફરમાઈશો સાથે અમારી સતત સાથે રહ્યા છે અમે દિલગીર છીએ જો આપની ફરમાઈશને લઈ નથી શક્યા તો એની કેટલીક મર્યાદાઓ હશે અને છતાં આપે અમારે અમને ધીરજપૂર્વક અને પ્રેમપૂર્વક સાંભળ્યા છે અમે ખૂબ આભારી છીએ આ છેલ્લી ફરમાઈશ સાથે થેન્ક યુ વેરી વેરી મચ જે લોકો મારી સતત સાથે રહ્યા છે અને એટલા જ દિલથી એટલા હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું ઋષિબેન તમારો અને તમે ખૂબ સુંદર પ્રસ્તુતિઓ કરી આટલા બધા લોકગીતોથી અમને પરિચિત કરાવ્યા આટલી બધી ફરમાઈશો પૂરી કરી મને લાગે છે આ કેટલાક જૂજ એપિસોડમાંનો એક છે જેમાં લગભગ બધી ફરમાઈશને અમે ન્યાય આપી શક્યા છીએ એટલે આપણો આપણો આમ ક્રાઇટેરિયા આપણો રેશિયો 90% રહ્યો છે અને છતાં કેટલાક એવા નવા ગીતો પણ આપણે માણ્યા છે અને સાંભળ્યા છે આટલી સજ્જતા એક અનુભવી કલાકારની હોય અને એમની સાધનાને આપણે વંદન કરવા જોઈએ થેન્ક યુ વેરી વેરી મચ રવિભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને પિનાક થેન્ક યુ યુ બોથ આર જેમ આ સાથે આજના શનિવારની સમાપ્તિની ઘોષણા આવતા શનિવારે એક ઓર ઊંચા દરજ્જાના કલાકાર એક ઓર અનુભવી કલાકાર આવી રહ્યા છે જે ગરબા ગીત સંગીત સુગમ લોકગીતો બાળગીતો હાલરડા અને લગભગ બધા જ ગીતો બધા જ ગુજરાતી ગીતો સુંદર રીતે ગાય છે અને માણે છે આપણે એમને માણીશું આવતા શનિવારે ફરીથી મળીએ છીએ ત્યાં સુધી કરતા રહો
જલસો જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર માંથી આપ ડાઉનલોડ કરી શકો છો. આવજો, મળીએ આવતા શનિવારે.